નમસ્કાર મિત્રો શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલયમાં આપ સર્વેનું સ્વાગત છે હું શાસ્ત્રી દક્ષેશકુમાર જોશી જ્યોતિષ મારા અનુભવમાં આજે આપણે ચંદ્ર વિશે જાણીશું દરેક વ્યક્તિને નાની મોટી મનની સમસ્યા હોય છે મન એટલે ચંદ્ર જે જાતકનો ચંદ્ર સારું તેનું મન સારું શાસ્ત્રમાં એવું કહ્યું છે મન એવા મનુષ્યાના કારણ બંધ મોક્ષણમ મનુષ્ય માત્રને મનથી જ બંધન અને મનથી જ મુક્તિ મળે છે આપ સર્વે જાણો છો કે જેટલા વિચાર સારા એટલું જીવન સારું એક નાનકડો વિચાર દુનિયામાં પરિવર્તન લાવી શકે છે તો તમારા વિચાર કેટલા સુંદર અને સારા છે એ મનની ગતિ ચંદ્ર પર આધાર છે જ્યોતિષ મારા અનુભવમાં કુંડલીમાં આપના જન્માક્ષરની અંદર કેવા પ્રકારના સ્થિતિમાં ચંદ્ર છે એના પર મનુષ્યની સ્થિતિ મનની સ્થિતિ આધાર હોય છે જે જાતકનો જન્મ વધ પાચમથી લઈ અને શુદ્ધ પાચમ સુધી થયો હોય તે લોકોનો ચંદ્ર ક્ષીણ કહેવાય તદુપરાંત પૂર્ણિમાના દિવસે ચંદ્ર મહારાજ પૂર્ણ કલાએ ખીલેલો હોય અમાસના દિવસે ચંદ્ર પૂર્ણ ક્ષીણ હોય જ્યારે જ્યારે જન્મ પત્રિકાની અંદર ચંદ્ર પાપગ્રહ સાથે આવે કે કોઈ પાપગ્રહની યુતિ કે પ્રતિયુતિમાં જ્યારે ચંદ્ર આવે ત્યારે ચંદ્ર પોતાનું નૈસર્ગિક બળ ગુમાવી દે છે ચંદ્ર જ્યારે કેતુ સાથે આવે રાહુ સાથે આવે ત્યારે ગ્રહણ યોગ સર્જન કરે છે ચંદ્ર જ્યારે મંગળ જોડે આવે તો લક્ષ્મી યોગ સર્જન કરે ચંદ્ર જ્યારે બૃહસ્પતિ ગ્રહ સાથે આવે ત્યારે ગજ કેસરી નામનું રાજયોગનું સર્જન કરે ચંદ્ર જ્યારે શનિ જોડે આવે ત્યારે વિષ કરે છે જે સ્થાનમાં ચંદ્ર જે ગ્રહ સાથે યુતિ પ્રતિમા હોય પ્રતિયુતિમાં હોય તેવું જ શુભત્વ કે અશુભત્વ ફળ આપે છે સારા વિચાર સારી વાણી સારું મન ચંદ્ર પર આધારિત છે ચંદ્ર એટલે પાણી અશુભ ચંદ્ર બનતો હોય ત્યારે પાણીજન્ય પણ રોગ થાય હૃદય રોગ પણ થાય ચંદ્ર માતાનું કારક છે જ્યારે ચંદ્ર અશુભ થતું હોય ત્યારે માતાના સુખમાં ઉણપ જ્યારે મકાન ના થતું હોય વાહન મકાન ભૂમિ આદિ સુખની અંદર જો બાધા આવતી હોય તો પણ ગ્રહને ધ્યાનમાં રાખી અને ચંદ્રનું શુભત્વ વધારવું જોઈએ કેમ કે માતાનો કારક ચંદ્ર છે મનનું કારક ચંદ્ર છે પાણીનું કારક ચંદ્ર છે સારા વિચાર સારી વાણી એમાં ચંદ્રનું બહુ જ મોટું યોગદાન છે જો ચંદ્રનું શુભ ફળ પ્રાપ્ત કરવું હોય તો દર સોમવારના દિવસે શિવજીના મંદિરમાં દૂધ અને પાણી અર્પણ કરવું ચોખાનું દાન આપવું સફેદ રેશમી વસ્ત્રનું દાન આપવું આ રીતે દાન કરવાથી અભિષેક કરવાથી ચંદ્રના શુભત્વમાં વધારો થાય છે તદુપરાંત આપ ચંદ્રનો નંગ મોતી પણ ધારણ કરી શકો છો કર્ક રાશિ વાળા જાતકોના સ્વામી ચંદ્ર મહારાજ છે તો કર્ક રાશિના જાતકવાળા વૃષ્ટિક રાશિના જાતકવાળા જે વ્યક્તિનું મીન લગ્ન છે કર્કલગ્ન છે વૃશ્ચિક લગ્ન છે આ લગ્નવાળા વ્યક્તિ પણ ચંદ્ર ધારણ કરી શકે તદુપરાંત ગુરુની રાશિ મીન અને ધન તો મીન અને ધન રાશિવાળા વ્યક્તિ પણ ચંદ્રનો નંગ ધારણ કરી શકે જે જાતકને વધુ પ્રમાણમાં ક્રોધ આવતો હોય ગુસ્સો આવતો હોય એકાગ્રતા ના રહેતી હોય તો એવા વ્યક્તિઓ પણ ચંદ્રનો નંગ ધારણ કરી શકે છે ચંદ્રના જપ કરાવવા ચંદ્રનું દાન આપવું આવા ચંદ્રના પ્રયોગ કરવાથી ચંદ્રમાં શુભત્વ થાય છે સારા વિચારનો સંચાર થાય છે જે વિદ્યાર્થીઓને એકાગ્રતા ન રહેતી હોય ગુસ્સો ક્રોધ આવતો હોય જે વાંચેલું છે એ વાંચનનું મનન શક્તિની ક્રિયા જો ઓછી હોય તો અચૂકથી એવા વિદ્યાર્થીઓને ચંદ્રનું રંગ ધારણ કરાવવું જોઈએ ચંદ્રનું પેન્ડલ ધારણ કરાવવું જોઈએ દૂધનું દાન કરવું જોઈએ પાણીનું દાન કરવું જોઈએ આ રીતે મનની શુભ ગતિ પ્રાપ્ત કરવા માટે ચંદ્રના પ્રયોગ કરવા જોઈએ તદુપરાંત સ ચંદ્ર વિશે જો કોઈને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક કરી શકે છે અમારા કાર્યાલયમાંથી ચંદ્રનું સાચું મોતી પ્રાપ્ત થઈ શકશે ચંદ્રનું પેન્ડલ પણ પ્રાપ્ત થશે ચંદ્રનું યંત્ર પૂજા જો આપને કરવી હોય તો ચંદ્રનું યંત્ર પણ અમારા કાર્યાલયમાંથી આપને પ્રાપ્ત થશે તદઉપરાંત આપ જો વાસ્તુ કે જ્યોતિષ વિશે કોઈ માહિતી લેવા ઈચ્છતા હો તો પણ અમારા કાર્યાલયનો સંપર્ક કરી શકો છો અમારો કાર્યાલયનો સંપર્ક આપને અમારી વેબસાઇટમાંથી પ્રાપ્ત થશે નમસ્કાર જય ભારત